નમસ્કાર, આજે હું તમને જીવંતિકા વ્રત, જે ખાસ કરીને બાળકો માટે કરવામાં આવે છે, એના વિશે વાત કરીશ. શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ કરાય. સવારે નાઈ ધોઈ પાટલા ઉપર જીવંતિકા માતાજીનું સ્થાપન કરી ધૂપ દીપ પત્ર પુષ્પ કંકુથી માતાજીનું પૂજન કરવું તથા જીવંતિકા માતાજીની વાર્તા સાંભળવી, ભક્તિભાવથી વંદન કરવું, 5 દિવેટનો દીવો પ્રગટાવી પ્રાર્થના કરવી, પીળા રંગના વસ્ત્રો તથા પીળા અલંકારોનો ત્યાગ કરવો, બને તો લાલ રંગના વસ્ત્રો પહેરવા. વાર્તા. પ્રાચીન કાળમાં એક નગરમાં સિલવંત નામે રાજા થઈ ગયો. તેને સુમન નામે સુશીલ ગુણવંતી રાણી હતી. રાજા રાણી ઘણા જ સુખી હતા, માત્ર સંતાનની ખોટ હતી, તેથી રાણી ચિંતામાં ઘણી જ દુબળી પડી હતી. એક દિવસ પુત્ર ચિંતામાં રાણી વિચાર કરતી બેઠી હતી. રાણીને ચિંતામાં બેઠેલી જોઈ દાસી બોલી, બા સાહેબ, મારી વાત માનો તો તમારી બધી જ ચિંતા ટળી જાય. તમે જાણો છો કે હું સુયાણીનું કામ જાણું છું. નગરમાં સારા સારા ઘરે સુવાવડ વખતે મને બોલાવી જાય છે. રાણી કહે, તેથી શું બા, તમે નહીં માનો, હું ધારું તો તમને પુત્રની માતા બનાવી દઉં. પુત્રની વાત આવતા રાણી ઉત્સુક થઈને બોલી, કહે, તારી જે વાત હશે તે હું માનવા તૈયાર છું. દાસી કહે, તો બા સાહેબ, આજથી તમારું વાંજિયા મેણું ટળ્યું સમજો. પણ કઈ રીતે? એ તમારે જાણવાની જરૂર નથી. તમારે તો માત્ર તમે ગર્ભવતી થયા છો એવા સમાચાર નગરમાં ફેલાવવાના, બાકીનું બધું મારે કરવાનું. રાણી કહે, ભલે. પછી તો આખા નગરમાં વાત ફેલાવી કે રાણીજી ગર્ભવતી થયા છે. રાજા તો આનંદમાં આવી ગયો, આખું નગર રાજી રાજી થઈ ગયું. 9 મહિના જેટલો સમય પસાર થઈ ગયો અને ગામમાં એક બ્રાહ્મણીને સુવાવડ આવી, એટલે સુયાણીના કામ માટે દાસીને તેડાવી. મધરાત પછી બ્રાહ્મણીને પુત્ર જન્મ્યો. દાસીએ પુત્રને રાજમહેલમાં લઈ જવા વિચાર કર્યો. સૌની વિદાય લઈ દાસી ચાલી ગઈ. બીજા દિવસની મધરાત પછી દાસી બ્રાહ્મણીને ઘેર આવી. બધા ઘસઘસાટ ઊંઘતા હતા. લાગ જોઈ પાછલી બારીએથી દાસી બાળકને ઉઠાવી ગઈ અને રાજમહેલમાં લઈ રાણીના ખોળામાં બાળકને સુવાડી દીધો. સવાર થયું ને બ્રાહ્મણ બ્રાહ્મણી બાળકને ન જોતા બે બાકડા થઈ ગયા. શોધખોળ કરી છેવટે થાકીને બેસી રહ્યા. બરાબર 7 દિવસ પછી દાસીએ જાહેર કર્યું કે રાણીજીને કુંવર જન્મ્યો છે. આખા રાજગઢમાં આનંદ આનંદ થઈ ગયો. રાણીને કુંવર જન્મ્યો, રાજા રાણીનું વાંજિયા મેણું ટળ્યું, તેથી લોકો પણ આનંદમાં આવી ગયા. રાજાએ આખાય નગરમાં સાકર વહેંચી, પણ ગોરાણીને જીવંતિકા દેવીનું વ્રત હતું એટલે દેવી તેના બાળકના રક્ષણાર્થે રાજમહેલમાં આવતા અને રાજકુંવરને આશીર્વાદ આપી ચાલ્યા જતા. આમ દરરોજ માતાજી કુમારની ખબર લેતા. આમ ઘણા વર્ષો વીતી ગયા. કુમાર મોટો થયો, એનું નામ અમર રાખવામાં આવ્યું. તે જુવાન થયો તેવા સમયે સિલવંત રાજાનું મૃત્યુ થયું, તેથી અમર કુમાર રાજની ગાદીએ બેઠો. અમર કુમાર રાજા થયો. તે બહુ દયાળુ હતો, પ્રજાપ્રિય હતો, તેથી લોકો તેને બહુ ચાહતા હતા. એક દિવસ તે પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં એક ગામમાં વાણિયાને ત્યાં રાત રોકાયો. આ વાણિયો અભાગ્યો હતો. તેને સંતાનો થતા પણ 6 દિવસ જીવી 7ના દિવસે મરી જતા. એથી વાંજીઓ ઘણો દુઃખી થતો. અમરકુમાર આવ્યો તે પહેલા તેને ત્યાં પુત્ર જન્મ્યો હતો. એ 6 દિવસ આજે પૂરા થતા હતા, તેથી વાણિયો મનમાં ચિંતા કરતો હતો. સવારે શું થશે? આજે અમર કુમાર વાણિયાને ત્યાં રાત રોકાયો હતો. મધરાત થઈ એટલે વિધાત્રી વાણિયાને ઘેર તેના પુત્રના લેખ લખવા આવ્યા. દેવી વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશુળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રી, તમે અત્યારે ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી 6ઠ્ઠીના લેખ લખવા આવી છું. કેવા લેખ લખશો? લખીશ કે છોકરો સવારે મૃત્યુ પામશે. જીવંતિકા દેવી કહે, બહેન વિધાત્રી, તમે એવું નહીં લખી શકો. હું તમારી મોટી બહેન છું એટલે મારી વાત તમારે માનવી પડશે. જેના ઘેર મારો વાસ છે, જેના ઘરમાં મારા પગલા પડ્યા છે, એ ઘરનું કે બાળકનું અમંગળ તમારાથી થાય નહીં. વિધાત્રી દેવીને મોટી બહેન જીવંતિકા દેવીની વાત માનવી પડી અને છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખીને તેઓ ચાલ્યા ગયા. સવારે પોતાના દીકરાને જીવતો જોઈ વાણિયો રાજી રાજી થઈ ગયો. તેણે યાત્રાળુ અમરકુમારના પગલાનો પ્રભાવ માન્યો અને તેની પાસે જઈ સેવા કરવા લાગ્યો. બીજા દિવસે અમરકુમાર ગયાજી જવા તૈયાર થયો એટલે વાણિયે આગ્રહપૂર્વક કહ્યું, ભલે જાઓ, પણ વળતા અહીં થઈને જજો. ભલે કહી અમરકુમાર ગયાજી પહોંચ્યા. પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી, પિંડ આપવા હાથ લાંબો કર્યો ત્યાં તેને એકને બદલે બે હાથ દેખાય. એનું કારણ એ ન સમજી શક્યો.
તેણે પંડિતોને પૂછ્યું, પણ પંડિતોએ કશો ઉત્તર ન આપી શક્યા. પણ તેને બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાયો હતો. શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અમરકુમાર પાછો ફર્યો અને વાણિયાને ઘેર આવ્યો. વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને 6 દિવસ પહેલા બીજો દીકરો પણ અવતર્યો હતો. અમરકુમારને આવેલો જોઈ વાણિયો ઘણો જ આનંદમાં આવી ગયો. મધરાત થઈ અને નવા બાળકના લેખ લખવા દેવી વિધાત્રી આવ્યા. વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાને જોયા. જીવંતિકા દેવીએ પૂછ્યું, બહેન આજે શું લખશો? દેવી, એના ભાગ્યમાં હોય એ જ લખવું પડશે. આ બાળક પણ સવારે મૃત્યુ પામશે. ના ના, એવું ન લખશો બહેન. જ્યાં મારા પગલા પડે ત્યાં અમંગલ ન થાય. દેવી, ગયા વખતે તમારી વાત માની હતી, પણ આ વખતે મને ન રોકશો. કર્મના ફળ પ્રમાણે મારે લેખ લખવા પડે, નહીં તો સૃષ્ટિનો નિયમ ભાંગે. પણ બહેન જીવંતિકા, એ તો કહો, તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો? એવા વખતે અમરકુમારની ઊંઘ ઉડી ગઈ. તે આ બંને દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી કહે, વિધાત્રી, આ રાજકુમારની માતા શુક્રવારે મારું વ્રત વર્ષોથી કરે છે. પીળા વસ્ત્રો, પીળા આભૂષણો પહેરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને શ્રદ્ધાથી મારું વ્રત કરે છે. તેથી મારે આ કુમારની રક્ષા કરવી પડે છે. આ વાણિયાને ત્યાં રાજકુમાર આવ્યો છે, હું તેની સાથે રક્ષા કરવા વાસ કરું છું. પછી વાણિયાના બાળકનું અહિત કેમ કરવા દઉં? બહેન, તારે મારી આજ્ઞા પાડવી પડશે. વિધાત્રી કહે, જેવી આજ્ઞા. પછી લેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, છોકરો દીર્ઘાયુષ્ય થશે. સવારે બાળક જીવતો જોયો. વાણીએ માની લીધું કે આ પુરુષ કોઈ પુણ્યશાળી છે, તેથી તે તેની આગતા સ્વાગતા કરવા લાગ્યો. 5 દિવસથી પરોણાગત પછી અમરકુમાર વિદાય લઈને પોતાને ગામ જવા ચાલી નીકળ્યો. અમરકુમાર ઘેર આવ્યો. દેવી વિધાત્રી અને માતા જીવંતિકાની વાત સાંભળી હતી, તેથી તેણે રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કરો છો? રાણીએ કહ્યું, ના બેટા, મેં હજુ સુધી કોઈ વ્રત કર્યું જ નથી. અમરકુમાર નવાઈ પામ્યો. તો શું દેવીઓની વાત ખોટી હશે? ના, એમ બને નહીં. પણ તેને સંદેહ થયો, મારી જનેતા કોઈ બીજી હોવી જોઈએ. એવામાં શ્રાવણ મહિનો આવ્યો, શુક્રવારનો દિવસ આવ્યો. અમરકુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજગઢમાં ઉજાણી છે, કોઈએ ઘેર રાંધવું નહીં, બધાએ પીળા વસ્ત્રો પહેરીને રાજમાં જમવા આવું. સૌ જમવા આવ્યા પછી કુમારે કોઈ બાકી તો નથી રહ્યું ને? તેની તપાસ કરાવી ત્યારે સમાચાર મળ્યા કે એક બ્રાહ્મણી જમવા આવવાની ના પાડે છે. તે કહે છે કે મારે માં જીવંતિકાનું વ્રત છે, તેથી પીળા વસ્ત્રો પહેરીને નહીં આવું. અમરકુમાર સમજી ગયો. તેણે બ્રાહ્મણીને માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા. લાલ વસ્ત્રો પહેરીને બ્રાહ્મણી રાજગઢમાં આવી. માતા પુત્ર સામાં મળ્યા ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું. દૂધની શેર વછૂટીને અમરકુમારના મોઢામાં પડી. અમરકુમારે માતાને ઓળખી લીધી. માં, તમે હવે રાજમહેલમાં રહો, તમે જ મારા ખરા જનની છો. બ્રાહ્મણી કહે, બેટા, હું તારી માં છું, એવું તને કોને કહ્યું? અમરકુમારે માતાજીના સોગંદની સંવાદની વાત કરી, વળી ચમત્કારિક હાથની પણ વાત કરી. નગરમાં વાત ફેલાણી, તેથી આખા નગરની સ્ત્રીઓ પોતાના બાળકની રક્ષા માટે માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી. સૌ પૂછવા લાગ્યા, માતાજી, અમને જીવંતિકા વ્રત કેવી રીતના કરવું તે સમજાવો. ગોરાણી કહે, બહેનો, શ્રાવણ મહિનાના શુક્રવારે આ વ્રત લેવાય. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકારો પહેરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દિવેટનો ઘીનો દીવો કરવો, સાકર કંસારનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું, બાળકની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી, 9 વર્ષે આ વ્રતનું ઉજવણું કરવું, 1 સૌભાગ્યવતી સ્ત્રી, 1 કુમારિકા અને 1 બાળકને પોતાને ઘેર નોતરી ફૂલહાર પહેરાવી પૂજન કરવું અને જમાડવા, બને તો લાલ વસ્ત્રો આપી દક્ષિણા આપવી. એ રીતે વ્રત કરનારના બાળકોની માં જીવંતિકા હંમેશા રક્ષા કરે છે. દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે બ્રાહ્મણીને ખોવાયેલો પોતાનો પુત્ર પાછો મળ્યો. જીવંતિકા માતાએ એનું રક્ષણ કર્યું, તેને સુખ સંપત્તિ મળી. જય માં જીવંતિકા, જેમ ગોરાણીના બાળકની રક્ષા કરી તેમ સૌના બાળકોની રક્ષા કરજો.